આજે સવારે બાપો તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિક લોકો તળાવ પર પહોંચ્યા હતા અને તપાસ કરતા નાની અને મોટી માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી માછલીઓ કયા કારણથી મૃત્યુ પામી હશે તેવા અનેક સવાલોનો ગણગનાટ શરૂ થયો હતો જોકે તળાવમાં કેમિકલ અથવા દૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે માછલીઓ મોતને ભેટી હોવાનો લોકોમાં ભારે ચર્ચા ફેલાઈ હતી ઘટના સંદર્ભે પાલિકાના તંત્રના જવાબદાર અધિકારીને પૂછતા તેઓ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે અને આ વાગડે રોડનું તળાવ તલાવ છે જ્યાં હું રોજ સવાર સાંજ વોક માટે આવતો હોઉં છું આજે સવારે જ્યારે હું વોક માટે આવ્યો ત્યારે અચાનક એક અલગ પ્રકારની સ્મેલ આવતી હતી તપાસ કદાચ જાણ પડી કે અહીંયા લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં મચ્છલીઓ મરીલીને કિનાર તલાવ કિનારે આવી ગયેલી છે હવે એના કારણે એક બહુ જ ગંદી સ્મેલ ફેલાઈ રહી છે એરિયામાં અને બીમારીનું કારણ પણ બની શકે છે આજ તમે જાણો છો ન્યૂઝમાં તમારો વાંચી છીએ છે કે ડેન્ગ્યુના કેસીસ બહુ પોઝિટિવ આવી રહ્યા છે તો આ ગંદકીના કારણે કદાચ પાણી પણ છે એ કારણે ડેન્ગ્યુના મચ્છર પણ ઉત્પાદન થઈ શકે અને એનાથી ડેન્ગ્યુ વધી પણ શકે છે તો તંત્ર સામે એટલી જ રજૂઆત છે કે એકવાર તપાસ કરાવી જુઓ કે શું રીઝન છે આનું અને આવું કેમ થઈ રહ્યું છે હાલમાં થોડા દિવસ પહેલાં બીજા પણ આવા તળાવમાં આવા કેસીસ બનેલા છે આજે બાપોત તલાવો બન્યું છે કાલથી બીજા કોઈ તલાવો બનશે તો આની સામે કંઈક યોગ્ય પગલાં લેવા તંત્ર તંત્રને ખાસ રજૂઆત છે આની પાછળનું કારણ શું માની શકો છો તમે માની આમ તો કુદરતી રીતે તો આટલી બધી મચ્છલી એક સાથે ન મરી શકે હોઈ શકે કે કોઈ કોઈને કોઈ કારણોસર આમાં કોઈ દવા આવી નાખી હોય કોઈ કેમિકલ નાખ્યું હોય કે જેના કારણે એક સાથે આટલી બધી મચ્છલીઓનો નાશ થાય છે શું માંગણી છે તમારી માંગણી એટલી જ છે કે તંત્ર ખાલી આને પાછળનું શું કારણ છે એને તપાસ કરાવડાવે અને થોડી સ્વચ્છતા પ્રમાણે જે આપણે મોદી સરકાર મોદી સાહેબ આપણા કહી રહ્યા છે કે આપણે સ્વચ્છતા માટે સ્વચ્છ અભિયાન ચલાવી રહ્યા છે તો એની સામે બી થોડા પગલાં એમાં આવે તમે જોઈ શકો છો ગંદકી પણ ઘણી છે અહીંયા બરાબર છે તે હિસાબે મચ્છરોનો ઉદ્રવ થઈ રહ્યો છે અને હમણાં ડેન્ગ્યુના આટલા બધા કેસીસ છે એની સામે આપણે થોડી સજાગતા લઈએ તો આ કદાચ ઘટી પણ શકે